મોદી સરકારનું બીજી ટર્મનું પહેલું પૂર્ણ બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે ત્યારે સુરતના વેપારીઓ શું આશા રાખી રહ્યા છે આવો તે પણ જાણીએ. મોદી સરકારની બીજી ટર્મનું પૂર્ણ બજેટ નાણામંત્રી નિર્મળા સીતારામન રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે અત્યારે આપણે આવ્યા છીએ સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં. અહીંના વેપારીઓ પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરીશું કે આ વખતના કેન્દ્રીય બજેટમાં વેપારીઓ સરકાર પાસે શું અપેક્ષા રાખીને બેઠા છે. તમારી પાસે જાણવા માંગીશ, નિર્મળા સીતારામન હવે જ્યારે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, વેપારી તરીકે શું અપેક્ષા છે? જો અમે લોકો સૌથી પહેલાં એમનાથી એ અપેક્ષા રાખીએ છીએ કે એમના જે GSTR જે એન્યુઅલ રિટર્ન આવ્યું છે એને તરત જ કેન્સલ કરે, કારણ કે તમે જો તો GSTR 9 હજી પણ અમે લોકો ટેલી કરવાની પ્રયત્ન કરી રહ્યા છીએ પણ ટેલી થતા નથી. એ કારણે એ લોકોએ 2 મહિનાના અમે હજી એક ટાઈમ આપ્યું છે પણ એમાં મને નથી લાગતું એમાં પણ કંઈ અમારા સાથે કંઈ થવાનું છે, તો એ ટોટલી એને કેન્સલ કરવાની બહુ જ જરૂરત છે. એના વિજય તમે GSTR 2 નું તમે રિટર્ન ફાઇલિંગ કરાવી દેશો તો મને નહીં લાગે કે એમને GST રિટર્નની કોઈ પણ જરૂર પડશે. એના સિવાય હું એમને એમનાથી એવું ઈચ્છું છું કે આપણા જે ડિપોઝિટ રેટ છે, ભલે એ FD ના હોય કે સેવિંગ્સના હોય છે, બધાને એમને ઘટાડી દીધા છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે કે હવે એ રેટ્સમાં બઢોતરી થાય, જેનાથી શું થશે કે વ્યાપાર બધા માટે એક સેવિંગ્સ કરવાની જે ઈચ્છા છે ફરીથી જાગૃત થઈ જશે. GST ને લગભગ હવે 2 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, શું લાગે છે કે કોઈ સુધાર અથવા તો કોઈ ફાયદો ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને થઈ શક્યો છે? આ વખતના બજેટમાં શું અપેક્ષા છે? સુરતને અનુલક્ષીને વાત કરીએ તો આમ ભલે સરકારના ગમે તેટલા દાવાઓ હોય કે ભાઈ આપણી ઇકોનોમી ફાસ્ટેસ્ટ ગ્રો કરી રહી છે, પણ સુરતના જે 2 મેઇન બિઝનેસ છે, ડાયમંડ અને ટેક્સટાઇલ, તે જે કંઈ પણ કમ્પ્લાયન્સના જે કંઈ પણ મોડ્યુલ્સ છે તેનાથી ખરેખર બહુ ખરાબ રીતે હેમ્પર થઈ રહ્યું છે બિઝનેસ. તો તેના માટે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે જે સરકાર વારે વારે દાવા કરી રહી છે, તો ઇઝ ઓફ ડુઈંગ રિયાલિટીમાં પરિવર્તિત થાય અને વેપારી ખરેખર આનંદિત થાય અને પોતાનો વેપાર પૂરા ફ્રીલી કામ કરી શકે તે રીતનો માહોલ ક્રિએટ થવો જોઈએ, તે એક બહુ જ અગત્યની વસ્તુ છે અને બહુ જ જરૂરી છે. બીજી એક વાત કરીએ સ્પેસિફિકલી તો જે ડાયરેક્ટ ટેક્સીસમાં ઓડિટ વગરના કેસો માટે ડ્યુ ડેટ ઓફ ફાઇલિંગ જે છે તે TDSના જે ડ્યુ ડેટ છે તેની સાથે સિંક્રોનાઇઝ નથી થતી, તેના લીધે રિટર્ન ફાઇલ કરવા માટેની જે કંઈ પણ ટાઈમ છે તે કરદાતાઓને ખૂબ ઓછો મળે છે અને તેનાથી આવનારા ટાઈમમાં તકલીફો ઓર જ્યાદા વધશે. તો આ બાબતમાં સરકારે પૂરેપૂરી રીતે એ બાબતમાં વિચારવું પડશે કે આપણે જે કંઈ પણ ટાઈમ શિડ્યુલ આપીએ છીએ કરદાતાઓને, ટાઈમ શિડ્યુલ આપીએ છીએ તે ટાઈમ શિડ્યુલ પ્રમાણે એ લોકો કમ્પ્લાયન્સને એડિયર કરી શકશે કે નહીં, તે બહુ મહત્ત્વનું છે. જે રીતે સરકાર આકારણી અધિકારીઓ માટે 1.5 વર્ષનો ટાઈમ આપે છે એસેસમેન્ટ પૂરું કરવા માટે, તો કરદાતાઓ માટે પણ સફિશિયન્ટ ટાઈમ આપે અને પૂરું પ્લાનિંગ સાથે ટાઈમ આપે તો આ વસ્તુ શક્ય બનશે.